नमस्कार विद्यार्थी मित्रों, आपणे एल्डिहाइड कीटोन अने कार्बोक्सिलिक एसिडना जे नवो लेक्चर छे एमां आपनुं स्वागत छे। अत्यारे आपणे जे भणवाना छे ए छे, काले आपणे आल्डोल जे प्रक्रिया हती, आल्डोल प्रक्रिया आपणे फिनिश करेली। आजे छे आपणी पासे क्रॉस आल्डोल संघनन प्रक्रिया। कई छे? क्रॉस आल्डोल संघनन प्रक्रिया। हवे सर, आ क्रॉस आल्डोल संघनन, पहली वस्तु, जो तमने आल्डोल संघनन आवडतु हशे तो तमारा माटे क्रॉस आल्डोल संघनन प्रक्रिया से एकदम इजी प्रक्रिया थशे। आपणने खबर छे कयो हाइड्रोजन दूर थवो जोईए आल्डोल संघनन में, तो सर आल्फा हाइड्रोजन छे ए दूर थवो जोईए। चलो हवे जोईए आपणे के भाई CH3CH4 प्लस CH3CH2CH। चलो आनी प्रक्रिया मंद NaOH नी हाजरी में तमारे करावानी छे। कोनी मंद NaOH? पेलू शुं काम करशो के CH3 नू CH3 एटले के एनी ने नी साथे जारे तमे आल्डोल करावो, ध्यान आपजो, CH3 नू CH3H एटले आ ना आल्डोल करावो एटले एनी नी पद आपणे आगळ ज भण्या के भाई CH डबल बॉन्ड CH CHO। હવે આની છે પ્રક્રિયા, એ આની સાથે કરાવો તો આનો આલ્ફા હાઇડ્રોજન તમારે તોડવાનો છે, એટલે આ આલ્ફા હાઇડ્રોજન તૂટે છે, બરોબર છે? તો આલ્ફા હાઇડ્રોજન તૂટે એટલે નિપજ મળે CH3CH2, સોરી બીજી વાર આની નાની પ્રક્રિયા કરાવવાની, એટલે CH3CH ડબલ બોન્ડ CH3CH, એટલે એકવાર આની, બે વાર CH3CHO એટલે આ નિપજ મળે, બે જ વાર પાછું, આ થોડુંક એરો અત્યારનો યાદ રાખતા, CH3CH2CHO બીજી વાર CH3CH2CHO એટલે એની નિપત તમને આ મળે। હવે ક્રોસ આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ એટલે આ જે પ્રક્રિયક છે એની આની સાથે પ્રક્રિયા કરવાની, એટલે આલ્ફા હાઇડ્રોજન ત્યાં નિપત મળે CH3CH ડબલ બોન્ડ CH3CHO પ્લસ, હવે આ આલ્ફા હાઇડ્રોજન રાખવાનો એટલે આનો આલ્ડિહાઇડ બોન્ડ તૂટે એટલે મળે CH3CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH CH। ઓકે, એટલે આ નિપજોને કહેવાય છે ક્રોસ આલ્ડોલ સંઘનન। ઓકે, એને ક્રોસ આલ્ડોલ સંઘનન કહેવાશે। ચાલો બીજી તમને માહિતી આપતો કે બેન્ઝીન સ્ટ્રક્ચર છે એની સાથે આલ્ડિહાઇડ છે, ધેટ મીન્સ આ બેન્ઝાલ્ડિહાઇડ, તો બેન્ઝાલ્ડિહાઇડની પ્રક્રિયા કરવાની છે કીટોન સાથે, ફિનોન સાથે, તો અહીંયા કી ડબલ બોન્ડ ઓ CH3, એટલે અહીંથી જે તમને નિપજ મળશે કંઈક આ રીતની નિપજ મળશે, બેન્ઝીન CH ડબલ બોન્ડ CH બોલો, જેને કહેવાય છે 1,3 ડાયફિનાઇલ પ્રોપ 2 ઇન 1 ઓન। ઓકે, એનું આ નામ થશે। ચાલો ત્યારબાદ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા છે કેનિઝારો પ્રક્રિયા। કઈ પ્રક્રિયા? કેનિઝારો પ્રક્રિયા, તો અહીંયા લખું છું, ધ્યાન આપજો, કેનિઝારો પ્રક્રિયા। ચાલો કેનિઝારો પ્રક્રિયા શું હશે કે 2 મોલ આલ્ડિહાઇડ લીધો, આ ફોર્માલ્ડિહાઇડ તમે લીધેલું છે, તો ફોર્માલ્ડિહાઇડના 2 મોલની 50% NaOH અથવા સાંદ્ર KOH પ્લસ H2Oની હાજરીમાં પ્રક્રિયા કરો, એટલે તમને એમાંથી CH3OH પ્લસ HCOO NH તમને પ્રાપ્ત થશે, બરોબર છે? હવે આ જે નિપજ છે એ કેમ પ્રાપ્ત થાય છે, તો એની મેકેનિઝમ જોવા અહીંયા ધ્યાન આપો। શું કરશો, પહેલાં કે આલ્ડિહાઇડ તમે લીધું, તો આલ્ડિહાઇડ એટલે અહીંયા C ડબલ બોન્ડ, અહીંયા H, અહીંયા પણ H। ઓકે, એની પ્રક્રિયા મંદ NaOH લીધો હતો એટલે એમાંથી OH માઇનસ એની સાથે પ્રક્રિયા કરે, એટલે OH માઇનસ, આ ભાગીદારીનો ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે કાર્બન ઉપર પ્લસ ચાર્જ રહે, ઓક્સિજન ઉપર માઇનસ, અને આ જે OH માઇનસ છે એનું એટ્રેક્શન અહીંયા આવશે, એટલે તમને નિપજમાં શું આપશે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આવશે સર C, અહીંયા O થઈ જશે, અહીંયા આવશે OH, અહીંયા H, અહીંયા પાછો H। ચાલો એક તમે કેટલા આલ્ડિહાઇડ લીધેલા સર, અમે 2 આલ્ડિહાઇડ લીધેલા, એમાંથી 1 પૂરું થઈ ગયો, બીજો આલ્ડિહાઇડ છે એની રિએક્શન કરાવો, તો અહીંયા H, અહીંયા H, આ H, આ બીજો આલ્ડિહાઇડ। ચાલો હવે શું હશે, કંઈથી H પ્લસ દૂર થશે, શું થશે,
एच प्लस दूर थशे। हवे आ एच प्लस दूर थाय एटले एनु एट्रेक्शन छे बराबर छे, आ पाछो अंदर आवे एटले अहींथी एच दूर थाय एटले एनु एट्रेक्शन आनी साथे आवशे એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થાય અને આ પ્રક્રિયા કેવી બને, ધીમી બને, એટલે અહીંયા શું બને, એચ સી ડબલ બોન્ડ ઓ અને ઓ એચ પ્લસ અહીંયા શું બને, જુઓ તો એચ અહીંયા આવે તો એચ કાર્બન ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, અહીંયા એચ અને અહીંયા એચ, ક્યાંયથી એચ છૂટો પડે ને અહીંયા મળે એટલે અહીંયા સી એચ થ્રી અને અહીંયા પાછો અંદર જાય એટલે ઓ ડબલ બોન્ડ, અહીંયા એક એચ અને એક અહીંયા ઓ એચ। ચાલો હવે શું થાય છે કે આની પ્રક્રિયા તમે અહીંયા સોડિયમ જે ઉપયોગ લીધેલો નહોતો, તો સોડિયમનો ઉપયોગ તમે જો કરો છો તો સોડિયમ આની સાથે એટ્રેક્શનમાં આવે તો અહીંથી આ એચ પ્લસ સ્વરૂપે દૂર થાય અને અહીંયા સોડિયમ એટલે આ એસિડ તરીકે વર્તે અને આ કયા તરીકે વર્તે, બેઝ તરીકે વર્તે છે। એટલે હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે અહીંયા જે સોડિયમ છે એ અહીંયા એચની જગ્યાએ જાય અને એચ છે એ અહીંયા ક્યાં આવે, સોડિયમની જગ્યાએ, એટલે હવે અહીંયા સ્થાનાંતરણ થાય એટલે અહીંયા બને ઓ એન એ પ્લસ, અહીંયા સી એચ થ્રી છે તો અહીંયા સી એચ થ્રી લખી નાખો, ઓની જગ્યાએ એન એની જગ્યાએ શું આવે એચ, તો અહીંયા બને ઓ એચ, જે તમારી આ ફાઇનલ નિપજ, જેને આ રીતના એચ સી ડબલ ઓ એને પણ કહી શકાય। ક્લિયર ખબર પડશે, ચાલો આપણે આગળ વધીએ। હવે છે કાર્બોક્સિલિક એસિડની ચર્ચા છે બરાબર છે, તો કાર્બોક્સિલિક એસિડ જે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરીએ। તો કાર્બોક્સિલ સમૂહનું બંધારણ આપણે પહેલાં તો જોઈ લઈએ। પહેલાં તો કાર્બોક્સિલિક એસિડ છે એટલે અહીંયા ડબલ બોન્ડ ઓ ઓ એચ, આ બધા જે એના ખૂણા છે આર હોય આર અને ઓ વચ્ચેનો હોય એ બધા જ કયા છે 120 ડિગ્રીના, પછી આર સી ઓ વચ્ચેનો બધું બધા કયા છે 120 ડિગ્રીના, સંસ્પંદન સૂત્રો આપતો હોવાથી એનું આ રીતનું સ્ટ્રક્ચર તમને સંસ્પંદનનું જોવા મળે, આર સી અહીંયા ઓ ઉપર અહીંયા માઇનસ ચાર્જ એટલે અહીંયા સોરી અહીંથી સંસ્પંદન હું તમને આપું છું, ફરીથી હું થાય આ બોન્ડ અહીંયા જશે એટલે આ બને સંસ્પંદનનું કંઈક આ રીતમાં આર સી ઉપર પ્લસ ચાર્જ રહીએ કારણ કે ભાગીદારી ત્રણ ભાગીદારી થઈ જાય બરોબર છે। ચાલો હવે કાર્બોક્સિલિક એસિડ છે એની બનાવટો જોવાની છે, તો કેમાંથી કેમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવી શકાય, પ્રથમ જે બનાવટ છે એ છે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઇડમાંથી, ધ્યાન આપજો પ્રથમ બનાવટ કેમાં છે પ્રાથમિક આલ્કોહોલ અને આલ્ડિહાઇડમાંથી, હવે અમુક એમાં ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવામાં આવે છે, તો એમાંથી જે ઓક્સિડેશન કરતા અમુક એનો ઉપયોગ કરવામાં આવે છે એવા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, એક તો કે એમ એનો ફોર છે, પછી તમે લઈ લો કે ટુ સી આર ટુ ઓ સેવન તમે લઈ લો એ પણ એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે, ક્રોમિયમ ઓક્સાઇડ લઈ લો આ કહેવાય છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો અહીંયા લીધેલું છે તમે આર સી એચ ટુ ઓ એચ એટલે પ્રાથમિક આલ્કોહોલ, પહેલી વસ્તુ પ્રાથમિક આલ્કોહોલ એટલે શું થશે, પ્રાથમિક આલ્કોહોલ એટલે આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ, એની આલ્કલાઇન માધ્યમ, આલ્કલાઇન માધ્યમ એટલે બેઝિક માધ્યમમાં કેએમએનઓ ફોરની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરાવો તો એ તમને કાર્બોક્સિલિક એસિડ તમને આપે છે। હવે દાખલા તરીકે તમે અહીંયા લ્યો છો બીજું હું તમને આપું ઓક્સિડેશન કરતા તરીકે, તો જોનસ પ્રક્રિયક સી એચ થ્રી સી એચ ટુ એટ ટાઈમ્સ સી એચ ટુ ઓએચ, જોન્સ પ્રક્રિયક એટલે હું યાદ રાખજો, કદાચ હું તમને ચોપડીમાં ન હોય એક્સ્ટ્રા પણ આપી શકું, એટલે જોન્સ પ્રક્રિયક થશે સી આર ઓ થ્રી એચ ટુ એસ ઓ ફોર સી આર થ્રી, એટલે અહીંથી આટલા પદ છે એનું ઓક્સિડેશન થઈને મળશે સી એચ થ્રી સી એચ ટુ એટ ટાઈમ્સ એન સી ડબલ ઓ એચ, તમને કાર્બોક્સિલિક એસિડ આપે છે। હવે તમે આલ્ડિહાઇડ લઈ લો, કારણ કે આપણે પ્રાથમિક આલ્કોહોલ તો લઈ લીધા, હવે આલ્ડિહાઇડનું તમે લ્યો તો અહીંયા તમે મંદ ઓક્સિડેશન કરતા પણ તમે યુઝ કરી શકો, દાખલા તરીકે તમારી પાસે આલ્ડિહાઇડ છે આર સી ડબલ ઓ એચ, એનું તમે ટોલેન્સ પ્રક્રિયક લઈ લો, ચાલો ટોલેન્સ પ્રક્રિયક તમને ખબર હોવું જોઈએ એજી એન એચ થ્રી ટ્વાઇસ ઓ એચ બરોબર છે, આ ટોલેન્સ પ્રક્રિયક છે, આગળ જ મેં તમને હજી ભણાવ્યું, એની પ્રક્રિયા જો ઓક્સિડેશન તમે કરો એટલે અહીંયા બનશે આર સી ડબલ ઓ ઓ,
ક્લિયર? ચાલો હવે હું છે આલ્કલાઇલ બેન્ઝીન માંથી તમારે કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું છે આલ્કાઇલ બેન્ઝીન માંથી, તો અમુક એની શરત રહે. અહીં એરોમેટિક કાર્બોક્સિલિક સંયોજન ક્રોમિક એસિડ અથવા એસિડિક કે આલ્કલાઇન KMnO4 સાથે ઉગ્ર ઓક્સિડેશન કરે છે. કોણ? એરોમેટિક, આ તમારી એરોમેટિક આલ્કાઇલ. એટલે આ દાખલા તરીકે હું અહીં લઈ લો CH3, તો આ છે ને એ યાદ રાખજો. કાં તો તમે ક્રોમિક એસિડ લઈ લો, ક્રોમિક એસિડ, અથવા તમે એસિડિક કે બેઝિક KMnO4 સાથે ઉગ્ર રીતે ઓક્સિડેશન કરે. બીજી વસ્તુ કે પ્રાથમિક અથવા દ્વિતીય આલ્કાઇલ સમૂહ ઓક્સિડેશન પામે છે. પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય કે દ્વિતીય આલ્કાઇલ સમૂહ હોય તો એનું ઓક્સિડેશન થાય, તો ઓક્સિડેશન પામે છે. પણ જો તૃતીય આલ્કાઇલ સમૂહ હોય તો ઓક્સિડેશન એનું થઈ શકતું નથી. હું તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા તમે CH3 લ્યો બેન્ઝીન ઉપર, દેટ મીન્સ આને ટોલ્યુઇન કહેવાય, અથવા તમે સામાન્ય IUPACમાં કહો તો મિથાઇલ બેન્ઝીન. એની ઓક્સિડેશન પ્રક્રિયા કરો છો, ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા કરો KMnO4 અથવા અને KOHની હાજરી H2SO4નું પ્રમાણ દર્શાવે, તો ત્યાંથી તમને અહીં આપશે કાર્બોક્સિલિક એસિડ. ઓકે, પ્લસ પાણીનો અણુ છે એમાંથી છૂટો પડે, અથવા તમે આ રીતના કરો તો અહીંયા COOKે ત્યારબાદ તમે ઓક્સિડેશન. હવે શું થાય છે, દાખલા તરીકે તમે જો કાર્બનની સંખ્યા વધારી, અહીંયા ઉપર હું લઈ લઉં છું CH2 CH3, પણ આ પ્રાથમિક જ થયો છે, બરાબર છે? બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન બીજા એક કાર્બન સાથે જ છે, એટલે અહીંયા શું થશે, 6 ટાઈમ ઓક્સિજન. ઉદ્દીપક કેટલા ને એટલા રહીએ, અહીંયા શું મળી જાય, કાર્બોક્સિલિક એસિડ પ્લસ અહીંથી એક કાર્બનનું CO2 પ્લસ પાણીમાં રૂપાંતરણ થાય છે. હવે તમારી પાસે આઈ થિંક 3 કાર્બન છે, CH2 CH2 CH3, તો પ્રાથમિક આલ્કાઇલ જ થઈ ગયો, તો તમને જાતે જ નિપજ આવડવી જોઈએ, બરોબર છે? હવે દાખલા તરીકે અહીંયા હું આ રીતના લઉં તો CH3 CH3 CH3, તો અહીંયા તૃતીયક થઈ ગયું, બેન્ઝીન સાથે જોડાયેલો કાર્બન બીજા 3 કાર્બન સાથે છે, તો આ નિપજ આપતી નથી, એ નિપજ આપી શકતી નથી. ચાલો હજી એક હું તમને ઓક્સિડેશન બતાવું. હવે તમારે ડાયરેક્ટલી ભેજામાં જ યાદ રાખી લેવાનું ભાઈ કઈ રીતે કરવું છે. દાખલા તરીકે હવે આ બેન્ઝીનનું સ્ટ્રક્ચર છે, અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, એટલે CH3નું ડાયરેક્ટ કેમાં કન્વર્ટ થાય, તો સર કાર્બોક્સિલિક એસિડમાં. તમે જમના મને કીધું એટલે KMnO4 KOH H2SO4ની હાજરી અહીંયા બની જાય COOH, અહીંયા પણ બની જાય COOH. તેને કહેવાય છે બેન્ઝીન 1-2 ડાય કાર્બોક્સિલિક એસિડ. કે છે 1-2 ડાય કાર્બોક્સિલિક એસિડ. હજી એક હું તમને આપું, તમારે જાતે કરવાનું છે. અહીંયા CH3 છે, અહીંયા પણ CH3 છે, ફાઇનલ આર્ની પર ફાઇનલ પ્રોડક્ટ તમારે કહેવાની રહેશે. ઓકે, ચાલો હવે આપણે મેળવવાનું છે કાર્બોક્સિલિક એસિડ નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી. કેમાંથી? નાઇટ્રાઇલ અને એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવાનું. ધ્યાન આપજો, બહુ સરસ છે આ પ્રશ્ન. હું તમને પહેલાં એની બુકની જે રિએક્શન છે એ પ્રમાણે સેમ રિએક્શન હું તમને આપી દઉં. કે આ સાયનાઇડ, નાઇટ્રાઇલને જ સાયનાઇડ કહેવાય છે, બરાબર છે? એની પ્રક્રિયા H+ OH- ની હાજરીમાં, એટલે અહીંયા તમને મળી જાય એમાઇડ, અને આ એમાઇડને ફરીથી પાણીનો અણુ જો હાજરી આપો ત્યાંથી તમને કાર્બોક્સિલિક એસિડ છે એ તમને સરળતાથી મળી જાય, બરાબર છે? એટલે સાયનાઇડમાંથી એમાઇડ અને એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ. હવે આ મળે છે કઈ રીતે, એની ક્રિયાવિધિ વિશે થોડીક માહિતી મેળવીએ. તો ક્રિયાવિધિ વિશે માહિતી મેળવીએ એટલે અહીંયા શું છે, પહેલાં તો ભાઈ સાયનાઇડ છે એટલે અહીંયા આ રીતનું સ્ટ્રક્ચર થશે. બીજી વસ્તુ કે ભાગીદારીનો ઇલેક્ટ્રોન જો આ તૂટે, એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ લઈ જાય? નાઇટ્રોજન. આ કાર્બન ઉપર કયો ચાર્જ છે? હવે પાણીનો અણુ છે, પાણીનો અણુ આખો એટ્રેક્ટ આવશે, તો એ પાણીનો અણુ આખો એટ્રેક્ટ આવશે કારણ કે ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ, એટલે કોની સાથે એટ્રેક્શનમાં આવે? આ કાર્બન સાથે એટ્રેક્શનમાં આવશે. અને
आ कार्बन साथ एट्रेक्शन में आए एटले ऑक्सिजन की संयोजकता तण थाय एटले ऑक्सिजन संयोजकता तण न करवा पोताना माथी एच प्लस दूर करे ने ए एच प्लस नाइट्रोजन पर जो माइनस चार्ज है एनी साथे एट्रेक्शन थोड़ा समय में जो घनी रिएक्शन थी पहला तो बंद तूटे आना पर माइनस आना पर प्लस पछी पानी एट्रेक्शन में अँ आए तो ऑक्सिजन की संयोजकता तण थाय पण ए चाले ने एटले पोतानी हाइड्रोजन एक संयोजकता घटाड़े अने क्या नाइट्रोजन ने आपे एटले हवे अहींया तमे जोई शको छो आ बनशे आर अहींया आवी थई जशे खाली ओएच आ डबल बॉन्ड अने अहींया एनएच फरीथी शुं थशे पाछो अहींथी बॉन्ड तूटे एच प्लस फरीथी अहींथी बंध तूटे पाछो आ नाइट्रोजन पर जाए चार्ज एटले नाइट्रोजन पर माइनस आ ऑक्सिजन पर माइनस थाय कारण के आ हाइड्रोजन नो भागीदारी नो इलेक्ट्रॉन ऑक्सिजन लिए ऑक्सिजन पाछो अंदर दाखल करे ने आ एच प्लस अहींया मळे એટલે પાછું ફરીથી થોડાક સમયમાં ઘણી મોટી ઘટનાઓ થઈ ગઈ અને એ બની ગયું ઓકે. હવે આ પ્રક્રિયામાં OH માઇનસ, હવે એ પ્રક્રિયામાં OH માઇનસ જો પ્રક્રિયા કરતો હોય OH માઇનસ અને H પ્લસ ફરીથી કારણ કે લાસ્ટ પોઈન્ટ આવું છે અહીંયા સોરી એટલે અહીંથી શું થશે કે અહીંથી ફરીથી આ બોન્ડ જો તૂટે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન કોણ ખેંચે સર નાઇટ્રોજન એટલે કાર્બન ઉપર કયો ચાર્જ એવો પ્લસ અહીંથી ઓ એચ માઇનસ આ કાર્બન સાથે એટલે દેટ મીન્સ આ સી ડબલ ઓ અને અહીંયા હું આવી જશે ઓ એચ પ્લસ અહીંથી જે એચ પ્લસ છે આ એન એચ ટુ સાથે એટલે દેટ મીન્સ એન એચ થ્રી જે તમને કાર્બોક્સિલિક એસિડ તમને ફાઇનલ આપે છે. ક્લિયર ખબર પડશે એટલે તમે જો હવે એમાઇડમાંથી કે એટલે તમે આ સ્ટેપ સુધી અહીંથી ડાયરેક્ટ તમે કાર્બોક્સિલિક એસિડ મેળવી શકો કોની સાથે પ્રક્રિયા કરીને પાણી સાથે. હું ઉદાહરણ આપું તમને એ કે સી એચ થ્રી સી ડબલ બોન્ડ ઓ એન એચ ટુ બરોબર છે તો આ ઇથેનેમાઇડ કહેવાય કારણ કે બે કાર્બનની સંખ્યા ઇથેનેમાઇડ એચ થ્રી ઓ પ્લસની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે સી એચ થ્રી સી ડબલ ઓ અહીંથી જે એચ ટુ ઓ હોય ઓ એચ માઇનસ અને એચ પ્લસ એટલે એચ પ્લસ આને મળે એટલે અહીં બને ઓ એચ પ્લસ એન એચ. હજી હું તમને કહું કે ભાઈ કઈ રીતે થશે પ્રક્રિયા તો પહેલી જ વસ્તુ સીઓ એન એચ ટુ હવે તમે ડાયરેક્ટ મને નિપજ આપી શકો અહીંથી હું મળે ઓકે ચાલો. તો આ રીતના હજી હું એક્ઝામ્પલ આપું છું કે ભાઈ તમારી પાસે આ રીતનું સ્ટ્રક્ચર છે કીટોન સમૂહ છે તો કીટોન સમૂહની એનએસીએનની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે એનએસીએનની હાજરીમાં જો તમે પ્રક્રિયા કરો એટલે કીટોનનું અહીંયા ઓક્સિડેશન અને અહીંયા બની જાય સાયનાઇડ પછી સાયનાઇડનું તમારે એમાઇડમાં રૂપાંતરણ કરવાનું જોઈએ તમને આવડવું જોઈએ અને અહીંથી ફાઇનલ જે નિપજ છે OH અને સાયનાઇડનું એમાઇડમાં કરી દો અને એમાઇડનું કાર્બોક્સિલિક એસિડમાં કરો એટલે અહીંયા તમને પ્રક્રિયા પ્રાપ્ત થાય. ક્લિયર ખબર પડશે. ચાલો હવે છે તમારી પાસે એ છે ગ્રિગનાર્ડ પ્રક્રિયકોમાંથી કાર્બોક્સિલિક એસિડ મેળવવાનું છે કેમાંથી ગ્રિગનાર્ડ પ્રક્રિયકોમાંથી. હવે ગ્રિગનાર્ડ પ્રક્રિયક એટલે આપણને ખબર છે આર એમ જી એક્સ બરોબર છે આપણા માટે ગ્રિગનાર્ડ પ્રક્રિયક છે એની પ્રક્રિયા કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડને હું આ રીતના પણ લખી શકું ઓકે. અને કોઈ પણ ગ્રિગનાર્ડ પ્રક્રિયક હોય એટલે યાદ રાખજો શુષ્ક ઇથર લખવું જરૂરી છે. ચાલો ગ્રિગનાર્ડ પ્રક્રિયક એટલે આને કાર્બધાત્વીય બંધ હોય આ કેવો હોય કાર્બધાત્વીય બંધ ઓકે. કાર્બધાત્વીય બંધ તૂટે એટલે એમજી એક્સ ઉપર ઓલવેઝ પ્લસ ચાર્જ આવે આર ઉપર ઓલવેઝ માઇનસ ચાર્જ આવે. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ભાગીદારીનો ઇલેક્ટ્રોન તૂટે એટલે ભાગીદારીનો બંધ તૂટે એટલે ભાગીદારીનો ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જાય એટલે કાર્બન ઉપર કયો ચાર્જ આવે પ્લસ એટલે આરનું જે એટ્રેક્શન આવશે એ કાર્બન પર આવશે અને એમજી એક્સનું એટ્રેક્શન આવશે એ ઓક્સિજન પર આવશે એટલે અહીંથી કઈ નિપજ છે એ તમને આ રીતના મળશે. એટલે આ લખું છું ઓ ડબલ બોન્ડ સી એટલે અહીંયા આવી જશે આર કારણ કે અને અહીંયા ઓ છે એની સાથે એટ્રેક્શન આવશે એમજી એક્સ. ચાલો હવે શું કરશો તો હવે સર અમે કરશું પાણી સાથેની પ્રક્રિયા તો એચ પ્લસ અને ઓ એચ માઇનસ તો અહીંયા જે એટ્રેક્શન છે આ બંધ તૂટે એટલે આના ઉપર આખા ઉપર કયો ચાર્જ જશે તો સર આખા ઉપર જે ચાર્જ જશે એ સોરી અહીંથી બંધ તોડો અહીંથી તોડો દાખલા તરીકે અહીંથી તોડો એટલે એમજી ઉપર પ્લસ અને આ ઓક્સિજન ઉપર માઇનસ તો એચ પ્લસ છે આની સાથે આવશે અને એમજી એક્સ ઓ એચ માઇનસ એટલે આ બનશે આર સી ડબલ બોન્ડ ઓ ઓ અહીંથી એચ આવશે એટલે કાર્બોક્સિલિક એસિડ ને આ બનશે એમજી ક્લિયર એટલે આ તમને કાર્બોક્સિલિક એસિડ સંયોજન છે એ તમને અહીંયા પ્રાપ્ત થાય છે ઓકે. તો આજે આપણે આ લેક્ચર છે ગ્રિગનાર્ડ પ્રક્રિયક સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે એસિડ ક્લોરાઇડ એસિડ એનહાઇડ્રાઇડ એસ્ટરમાંથી આપણે કઈ કઈ રીતે કાર્બોક્સિલિક એસિડ છે એ મેળવવાનો છે એના વિશે આપણે વધારે ચર્ચા
કરીશું. બરાબર છે? ત્યાં સુધી આપણે ફરીથી મળીએ.